નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ચામુંડામાના મંદિરે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. બકરી ઈદને લઈને કરેલ ડીજીપીના આદેશથી જીવદયા પ્રેમીઓમાં રોષ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગડકણ ખાતે રાત્રિના સમયે તસ્કરો દ્વારા બજાર વિસ્તારમાં આવેલ અંબિકા કરિયાણાનું શટલ ઉપર કરી તસ્કરો તમાકુના 80 ડબ્બા ચોરી કરી લઈ જતા વેપારી દ્વારા અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ કરી. કોરોનાના લોકડાઉન બાદ આજથી ફરીથી શાળા અને કોલેજો શરૂ થઈ છે. જેતપુરમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળાના ક્લાસરૂમ ખોલવામાં આવ્યા છે અને 50% વિદ્યાર્થી સાથે ક્લાસરૂમમાં અભ્યાસ શરૂ કરેલ છે. જેતપુરની તમામ માધ્યમિક શાળાઓમાં આજથી ધોરણ 12ના વર્ગો શરૂ થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં એક ખુશી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા તલોદ રોડ ઉપર આવેલ ગડેરી પાસેના રાત્રિના સમયે ઇકો કાર અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ઈજા પહોંચી હતી. ડીજીવીસીએલ કપરાડા પેટા વિભાગ કચેરી દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું. ગુજરાતની મધર ટેરેસા તરીકે જાણીતા રાજપીપળાના સેવાભાવી ડોક્ટર દમયંતીબા છેલ્લા 10 વર્ષથી ફક્ત 1 રૂપિયામાં કેન્સરનો ઈલાજ કરે છે. વિજયનગરની પોરોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. મોડાસા રાણા સૈયદ વિસ્તારમાં ડીવાયએસપીની ટીમ દ્વારા કતલખાનામાંથી પશુ બચાવવા મેગા સર્ચ હાથ ધરાયું. 100 જેટલા પશુ બચાવાયા. જેસરના વીરપુર ગામે વર્ષો જૂની તંત્રની ભૂલને લઈને ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ તાલુકા શહેર સમિતિ દ્વારા રાંધણ ગેસ, તેલ, પેટ્રોલ, ડીઝલ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાજપ સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો વિરોધ કરી રહેલ જિલ્લા પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્ય સહિત કુલ 42 જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા તલોદ રોડ ઉપર આવેલ ગડેરી પાસેના રાત્રિના સમયે ઇકો કાર અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ઈજા પહોંચી હતી. ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 6 ઓગસ્ટે લેવાશે. સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયાને જામીન મળતા બહાર આવ્યો. હાર્દિક પટેલે કર્યું સ્વાગત. અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રૂમમાં પોલીસકર્મીએ સરકારી પિસ્ટલથી ગોળીમારી કર્યો આપઘાત. અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશનનો 500 કરોડનું મૂડીરોકાણ સાથેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ. રમતવીરને વર્ગ 1 અને 2ની સીધી ભરતીમાં નિમણૂક આપવાના નિર્ણયમાં સુધારો કરાયો. આજથી ધોરણ 12ની શાળાઓ અને કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાયું. બીજેપી સાંસદ મનસુખ વસાવાના મત વિસ્તારમાં જ રોડના કામમાં ભ્રષ્ટાચાર.
ધોરણ 10 માં ગણિત વિષયમાં બે પ્રકારના પેપર લેવાનો નિર્ણય કરાયો. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.